તહેવારોના ટાણે બનાસકાંઠાથી ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજસ્થાનથી ગુજરાતની અંદર જે ડ્રગ્સ લાવવાની આખી બાબત પ્રકાશમાં આવી છે. અમીરગઢ બોર્ડર પરથી એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. ખાનગી બસમાં મુસાફર જે આવી રહ્યો હતો તેની પાસેથી આ ડ્રગ્સ પકડાયું છે. 584 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ લાવવામાં આવતું હતું. હવે આ ડ્રગ્સ કોને આપવાનું હતું, ક્યાંથી લાવવામાં આવ્યું, કોની પાસેથી લાવવામાં આવ્યું, તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણી સાથે વધુ વિગત માટે દીપક સોલંકી જોડાઈ ચુક્યા છે. જી દીપક, જે રીતે એમડી ડ્રગ્સ મળવાની બાબત સામે આવી છે, તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આવું ડ્રગ્સ ઝડપાતા, શું છે વિગત? ચોક્કસ એવી વાત કરવામાં આવે છે કે અમીરગઢ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક યુવકની અટક ઝડપાય છે. બીજું વધુમાં વાત કરવામાં આવે તો જે ઈસમ છે જે રાજસ્થાનના જોધપુર તરફથી આવી રહ્યો હતો બસ મારફતે, જો કે અમીરગઢ પોલીસની બાતમીના આધારે બસની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જો કે ચેકિંગ દરમિયાન ઈસમ પાસેથી 500 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત થયું. જી દીપક, ગુજરાતમાં આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું એવી કોઈ માહિતી તમારી પાસે આવી છે ખરી? જી ચોક્કસ રહી વાત કરવામાં આવે છે. જોધપુરથી એસટી બસ અંદર જે મુસાફરી કરીને એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ દ્વારા તપાસ કરતા એમડી ડ્રગ્સ સાથે એક ઇસમની અટકાયત કરી હતી. જો કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી દીપક, આભાર સમગ્ર વિગત માટે. જે રીતે તહેવારોના ટાણે નશાનો વેપલો પૂરજોશમાં ખીલતો હોય છે, પૂરજોશમાં નશાનો વેપલો કરવામાં આવતો હોય છે, ત્યારે વધુ એકવાર એમડી ડ્રગ્સ ઝડપાતા અને એનડીપીએસ હેઠળ હવે તો તે આરોપી વિરુદ્ધ ગુનો હાથ ધરવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વનું એ છે કે આ યુવક આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો, તે ડ્રગ્સ લાવીને ગુજરાતમાં કોને આપવાનો હતો, તે દિશામાં હાલ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસથી એમડી ડ્રગ્સના જે આકાઓ છે ત્યાં સુધી પહોંચવામાં પોલીસને ચોક્કસથી સફળતા મળી શકે તેમ છે. દિવાળીના રાતના સમય અમીરગઢ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું. એ દરમિયાન જોધપુરથી અમદાવાદથી એક સરકારી બસ આવતા તેમાં પેસેન્જરોને ચેક કરતા એક પેસેન્જરના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ મળી આવતા, જે એમડી ડ્રગ્સની 584 ગ્રામ જેની કિંમત 58,40,000 હોય, આરોપી અશરફ ખાન અનવર હુસેન પઠાણ ચિત્તોડગઢ રાજસ્થાન વાળાને એનડીપીએસ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 24 દિવાળીના રાતના સમય અમીરગઢ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું. એ દરમિયાન જોધપુરથી અમદાવાદથી એક સરકારી બસ આવતા તેમાં પેસેન્જરોને ચેક કરતા એક પેસેન્જરના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સ મળી આવતા, જે એમડી ડ્રગ્સની 584 ગ્રામ જેની કિંમત 58,40,000 હોય, આરોપી અશરફ ખાન અનવર હુસેન પઠાણ ચિત્તોડગઢ રાજસ્થાન વાળાને એનડીપીએસ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી